દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં પણ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને 11-11 મત મળતા એકવાર ફરી ટાઈ પડી હતી. પરંતુ દિયોદર તાલુકા પંચાયત ઉપર પ્રમુખ અને ઉપપ્રમુખનો નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવ્યો હતો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે અગાઉ યોજાયેલી ચૂંટણીમાં પણ ટાઈ પડી હતી અને ત્યારે પણ ચિઠ્ઠી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ જ્યારે ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવાયો ત્યારે કોંગ્રેસની તરફેણમાં નિર્ણય આવ્યો હતો, પરંતુ આજે આ નિર્ણય ભાજપની તરફેણમાં આવ્યો છે. અને આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઉત્તમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન ચૌહાણ ચૂંટાઈ આવ્યા છે. આજની ચૂંટણી વિશે પ્રમુખ તરીકેના બે નામો આવેલા હતા. બંને નામોના અમે ચૂંટણી કરતા બંનેને 11-11 મતો મળેલા હતા, એટલે ટાઈ પડી હતી. ટાઈ પડવાથી અમે ચિઠ્ઠી ઉપાડી હતી એક બારપી મારફતે, અને એમાં પ્રમુખ તરીકે જે નામ આવ્યું છે વાઘેલા ઉત્તમસિંહ ભીગજી, એ પ્રમુખ તરીકે મેં જાહેર કરેલા હતા. એવી જ રીતે ઉપપ્રમુખશ્રીના પણ બે નામ આવેલા હતા, એમાં પણ બંનેને 11-11 મતો મળેલા હતા, એટલે એમાં પણ ટાઈ પડી હતી. તો અમે એને ચિઠ્ઠી મારફતે નક્કી કર્યું, બારપી મારફતે ચિઠ્ઠી ઉપાડેલી હતી, એમાં ઉપપ્રમુખ તરીકે ચૌહાણ અમરબેન હરસંગજી જાહેર કરેલા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખ એ બંને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા અને પ્રમુખ ઉપ તરીકે એ નિમણૂક પામેલ છે.